નમસ્કાર મિત્રો, ધોરણ 12 વિષય BA ને પ્રકરણ 2 સંચાલનના સિદ્ધાંતો. તો આજે આપણે સવાલ જોવાના છે, વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતોની મુખ્ય પ્રયુક્તિઓ કઈ છે? મુખ્ય પ્રયુક્તિઓ કઈ છે? અઠવાડિયું બીજું પૂછાય, ટૂંકનો લખો. સમય નિરીક્ષણ, ગતિ નિરીક્ષણ અને ભિન્ન વેતન દરની પદ્ધતિ, આ સંચાલનના સિદ્ધાંતોની શું છે? પ્રયુક્તિઓ છે. કઈ છે? સવાલ કયો છે? સંચાલનના સિદ્ધાંતોની પ્રયુક્તિઓ કઈ છે? અથવા ત્રણ ટૂંકનો, એની જ પ્રયુક્તિઓ, સમય નિરીક્ષણ, ગતિ નિરીક્ષણ અને ભિન્ન વેતન દરની પદ્ધતિ. તો એમાં પહેલા તો પ્રયુક્તિ કોને કહેવાય એ ખબર હોવી જોઈએ. તો પ્રયુક્તિ કોને કહેવામાં આવે છે? તો ધ્યેય સિદ્ધ કરવા માટે લેવામાં આવેલા વિવિધ પગલાઓના સમૂહને કાટો રીતો પણ કહી શકો છો, કાટો પ્રયુક્તિઓ પણ કહી શકો છો. એટલે ધ્યેય સિદ્ધ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતી વિવિધ પગલાઓના સમૂહને રીતો કે પ્રયુક્તિઓ કહેવામાં આવે છે. બોલો, કોને કહેવાય રીતો કે પ્રયુક્તિઓ? તો ધ્યેય સિદ્ધ કરવા માટે લેવામાં આવેલા વિવિધ પગલાઓના સમૂહને રીતો કે પ્રયુક્તિઓ કહે છે. છેલ્લી વખત બોલો, પ્રયુક્તિ કે રીતો કોને કહેવાય? ધ્યેય સિદ્ધ કરવા માટે લેવામાં આવેલા વિવિધ પગલાઓના સમૂહને રીતો કે પ્રયુક્તિઓ કહે છે. તો આ વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતોની રીતો કે પ્રયુક્તિઓ નીચે મુજબ છે. ખ્યાલ છે જ, કઈ ત્રણ આવશે? એક સમય નિરીક્ષણ, એક ગતિ નિરીક્ષણ અને બીજું ત્રીજું ભિન્ન વેતન દરની પદ્ધતિ. તો આ ત્રણ જોવાના છે. દરેક ટૂંક નોટ અલગ અલગ બે બે વર્ષમાં પૂછી શકાય ને આ રીતે પણ પૂછી શકાતી હોય છે. સારી ક્વોલિટીમાં જોજો, શાંતિથી જોજો અને પ્લેલિસ્ટમાં સ્ટેપ બાય સ્ટેપ જોજો. હવે આવે છે સમય નિરીક્ષણ. સમય નિરીક્ષણમાં તમારે શું યાદ રાખવાનું છે? તે ચાર સ્ટેપ છે. એમાં પહેલી વ્યાખ્યા, દરેકનો પહેલો સ્ટેપ એની વ્યાખ્યા હશે. દરેકનો પહેલો સ્ટેપ શું હશે એની વ્યાખ્યા હશે કે સમય નિરીક્ષણ કોને કહેવાય. એટલે પહેલો એનો અર્થ યાદ રાખવાનો છે. દરેકનો પહેલો સ્ટેપ એનો અર્થ એની વ્યાખ્યા હશે. બીજો સ્ટેપ યાદ રાખવાનો છે, પ્રમાણ સમય કોને કહેવાય તે. ત્રીજું પાછું, ટેલરના માટે સમય નિરીક્ષણ શું કહે છે તે. અને ચોથું જોવા જોઈએ તો કેમ ઉપયોગી છે તે. આ ચાર મુદ્દા યાદ રાખો એટલે ચારે ચાર ડિટેલ તમે લખી શકશો. એક સમય નિરીક્ષણની પહેલી વ્યાખ્યા, શું કોને કહે છે સમય નિરીક્ષણ? તો કોઈ પણ કાર્યનો ભાગ પૂર્ણ કરવા માટે, કોઈ પણ કાર્યનો ભાગ પૂર્ણ કરવા માટે જે શું લાગે છે? સમય લાગે છે. એટલે કોઈ પણ કાર્યનો ભાગ પૂર્ણ કરવા માટે જેટલો સમય લાગે છે તેનો વૈજ્ઞાનિક પદ્ધતિથી જે અભ્યાસ કરવામાં આવે છે એટલે સમય નિરીક્ષણ. એટલે કોઈ પણ કાર્યનો ભાગ પૂર્ણ કરવા માટે જેટલો સમય લાગે તે અંગે વૈજ્ઞાનિક રીતે કરવામાં આવતો અભ્યાસ એટલે સમય નિરીક્ષણ. બોલો, વ્યાખ્યા કોને કહેવામાં આવે છે? કોઈ પણ કાર્યનો ભાગ પૂર્ણ કરવા માટે જેટલો સમય લાગે છે એનો વૈજ્ઞાનિક રીતે કરવામાં આવતો અભ્યાસ એટલે સમય નિરીક્ષણ. એક માર્ક્સમાં પૂછાય સમય નિરીક્ષણ કોને કહેવાય, તો આ જ વ્યાખ્યા લખાવી જોઈએ. બીજું, પ્રમાણ સમય કોને કહેવામાં આવે છે? તો કાર્ય કરવા માટે જે સમય નક્કી કરવામાં આવે, આ યાદ રાખજો, સમય નક્કી કરવામાં આવે. એટલે કાર્ય કરવા માટે જે સમય નક્કી કરવામાં આવે છે એને મિત્રો શું કહેવામાં આવે છે? પ્રમાણ સમય કહેવામાં આવે છે. કે ભાઈ આ સવાલનો જવાબ છે આપણે 10 મિનિટની અંદર કમ્પ્લીટ કરવાનો રહેશે, બરાબર? તો એ કયો સમય? પ્રમાણ સમય. એટલે કાર્ય કરવા માટે જે સમય નક્કી કરવામાં આવે છે એને શું છે? પ્રમાણ સમય કહેવામાં આવે છે. ચલો, પછી કહે છે, ટેલરના મતે જે કાર્ય જેટલા સમયમાં પૂર્ણ થવું જોઈએ તેનો, કે ભાઈ આ કાર્ય આટલા સમયમાં પૂર્ણ થવું જ જોઈએ એનો કાળજીપૂર્વકનો અભ્યાસ એટલે પણ શું છે? સમય નિરીક્ષણ. એટલે કાળજીપૂર્વકનો અભ્યાસ એટલે સમય નિરીક્ષણ. શું છે? ટેલર નંબર તે શું કહે છે? જે કાર્ય જે સમયમાં પૂર્ણ થવું જ જોઈએ તેનો કાળજીપૂર્વકનો અભ્યાસ એને પણ શું કહેવામાં આવે છે? સમય નિરીક્ષણ જ કહે છે. તો આ સમય નિરીક્ષણ કેમ ઉપયોગી છે? તો સાધનોનો મહત્તમ ઉપયોગ કરવા માટે, મહત્તમ લખો, ઇષ્ટતમ લખો અને સમયસર લક્ષ્યાંકોને સિદ્ધ કરવા સમય નિરીક્ષણ ઉપયોગી છે. બોલો, સમય નિરીક્ષણ શા માટે ઉપયોગી છે? ઉત્પાદનના સાધનોનો મહત્તમ ઉપયોગ કરવા માટે અને સમયસર લક્ષ્યાંકોને સિદ્ધ કરવા માટે સમય નિરીક્ષણ ઉપયોગી
છે. છેલ્લી આ બોલી આપણે પહેલા વ્યાખ્યા, કોઈ પણ કાર્યનો ભાગ પૂર્ણ કરવા માટે જેટલો સમય લાગે છે તેનો વૈજ્ઞાનિક રીતે કરવામાં આવતો અભ્યાસ એટલે સમય નિરીક્ષણ. બીજો પ્રમાણ સમય કોને કહેવાય? તો કાર્ય કરવા માટે જે સમય નક્કી કરવામાં આવે છે એને પ્રમાણ સમય કહેવામાં આવે છે. ટેલરના મતે સમય નિરીક્ષણનો શું કહે છે? તો ટેલરના મતે જે કાર્ય જે સમયમાં પૂર્ણ થવું જ જોઈએ તેનો કાળજીપૂર્વકનો અભ્યાસ એટલે પણ સમય નિરીક્ષણ. અને આ સમય નિરીક્ષણ કેમ ઉપયોગી છે? તો ઉત્પાદનના સાધનોનો મહત્તમ ઉપયોગ કરવા માટે અને સમયસર લક્ષ્યાંકોને સિદ્ધ કરવા માટે સમય નિરીક્ષણ ઉપયોગી છે. એટલે આમ અર્થ યાદ રાખવાનું છે, બીજું પ્રમાણ સમય યાદ રાખવાનું છે, ત્રીજું ટેલરના મતે યાદ રાખવાનું છે પાછું સમય નિરીક્ષણ અને કેમ ઉપયોગી છે. ચલો હવે આવે છે ગતિ નિરીક્ષણ. તો ગતિ નિરીક્ષણમાં પહેલો સ્ટેપ શું હશે? એનો અર્થ જ હશે કે કોને કહેવામાં આવે છે ગતિ નિરીક્ષણ. તો બિનજરૂરી ખોટી દિશામાં થતા બિન કાર્યક્ષમ હલનચલન, હલનચલન બરાબર, એટલે હલનચલન યાદ રાખજો. એટલે બિનજરૂરી ખોટી દિશામાં થતા બિન કાર્યક્ષમ હલનચલન માટે ઉદ્ભવતા બગાડને દૂર કરવાની પદ્ધતિ, જે બગાડ ઉદ્ભવે છે એને દૂર કરવાની પદ્ધતિ એટલે ગતિ નિરીક્ષણ. એટલે બિન કાર્યક્ષમ ને બિનજરૂરી, એટલે બિનજરૂરી ખોટી દિશામાં થતા બિન કાર્યક્ષમ હલનચલન માટે ઉદ્ભવતા બગાડને દૂર કરવાની પદ્ધતિ એટલે ગતિ નિરીક્ષણ. એક પાસમાં પૂછાય ગતિ નિરીક્ષણ એટલે શું? તો પહેલા બિનજરૂરી ખોટી દિશામાં થતા બિનજરૂરી બિન કાર્યક્ષમ હલનચલન માટે ઉદ્ભવતા બગાડને દૂર કરવાની પદ્ધતિ એટલે પણ શું છે? ગતિ નિરીક્ષણ. ચલો પછી કે શું કહેવા માંગે તે કે કામદારોને કાર્ય સમય એ જ લોકો જે શું કરે છે? હલનચલન કરે છે. તો એ હલનચલનને શું કરવાનો છે? અભ્યાસ કરવાનો છે. એટલે જો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવામાં આવે તો એમના હલનચલનની ખોટી પ્રક્રિયા દૂર કરીને, તો ત્રણ વસ્તુ યાદ રાખજો, ખોટી પ્રક્રિયા દૂર કરીને, ઔદ્યોગિક થાકમાં દૂર કરી શકાય અને ઉત્પાદકતામાં વધારો કરી શકાય. ક્યારે? જ્યારે કામદારોના હલનચલનનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવામાં આવશે. તો કઈ કયા ફાયદા થશે? હલનચલનની ખોટી પ્રક્રિયા દૂર કરીને કામદારોનો ઔદ્યોગિક થાક પણ દૂર કરીને એમાં ઉત્પાદકતામાં વધારો કરી શકાય છે. ટૂંકમાં લખવું હોય તો કામદારોને હલનચલનની પદ્ધતિનો અભ્યાસ કરીને, ધ્યાનપૂર્વક અભ્યાસ કરીને હલનચલનની ખોટી પ્રક્રિયા દૂર કરી શકાશે, ઔદ્યોગિક થાકમાં પણ ઘટાડો કરી શકાય કાં તો દૂર કરી શકાય છે, તેમજ ઉત્પાદકતામાં વધારો કરી શકાય છે. ત્રીજું આ અહીંયા ખરાની નિશાન એટલે શું? ગતિ નિરીક્ષણ. એટલે ગતિ નિરીક્ષણનો મુખ્ય ઉપયોગ પરીક્ષામાં એક પાસમાં આપણને પૂછાય ગતિ નિરીક્ષણનો મુખ્ય ઉપયોગ શું છે? તો શ્રમનો લઘુત્તમ બગાડની પદ્ધતિ માટે શું છે? શ્રમના લઘુત્તમ બગાડની પદ્ધતિ માટે યોજનાઓ શોધવાનો છે તેમજ તેનો અમલ કરવાનો છે. શ્રમના લઘુત્તમ બગાડની પદ્ધતિ માટે કે ભાઈ ઓછામાં ઓછો બગાડ થાય એ માટે કઈ યોજના હોઈ શકે એ શોધવાનો છે. અને શોધી રાખવાનો છે નહીં, તેનો શું કરવાનો છે? અમલ પણ કરવાનો છે. એટલે શ્રમના લઘુત્તમ બગાડની પદ્ધતિ માટે યોજનાઓ શોધવાનો અને એનો અમલ કરવાનો છે. એટલે પહેલો સ્ટેપ છે એનો અર્થ, બીજો એનાથી શું ફાયદા થાય છે તે, અને ત્રીજું કેમ ઉપયોગી છે, એનો મુખ્ય ઉપયોગ શું છે. છેલ્લી વાક્યના બિનજરૂરી ખોટી દિશામાં થતા હોય અને બિન કાર્યક્ષમ હલનચલન માંથી ઉદ્ભવતા બગાડને દૂર કરવાની પદ્ધતિ એટલે ગતિ નિરીક્ષણ. બીજું કામદારોના કાર્ય સમયે એમના હલનચલન જે કરે છે એનો જો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવામાં આવે તો કયા ત્રણ ફાયદા? હલનચલનની ખોટી પ્રક્રિયા દૂર કરી, એમના ઔદ્યોગિક થાકને દૂર કરી, ઉત્પાદકતામાં વધારો કરી શકાય છે. અને તેનો મુખ્ય ઉપયોગ શું છે? તો શ્રમના લઘુત્તમ બગાડ દ્વારા શું કરી શકાશે? તો યોજના શોધવાનો અને એનો અમલ કરવાનો છે. એટલે શ્રમના લઘુત્તમ બગાડની પદ્ધતિ માટે યોજનાઓ શોધવાનો છે અને તેનો અમલ કરવાનો છે. અને ત્રીજું આવે છે પ્રયુક્તિ વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતોની મુખ્ય પ્રયુક્તિમાં ત્રીજી ભિન્ન વેતન દળની
પદ્ધતિ તો પહેલા એની વ્યાખ્યા જોઈશું કોને કહેવાય છે ભિન્ન વેતન દર પહેલા તો એનો અર્થ લખવાનો તો કામદારોના કામના સમય એટલે કામદારો જે કામ કરે છે એ કામના સમયને આધારે એમને શું આપવામાં આવે જે વેતન સંબંધી ઉત્તેજન આપવામાં આવે છે તેને ભિન્ન વેતન દરની પદ્ધતિ કહે છે કામદારોને કામના સમય જે વેતન સંબંધી ઉત્તેજન આપવામાં આવે છે તે પદ્ધતિને ભિન્ન વેતન દરની પદ્ધતિ કહે છે તો બોલો જોડે જોડે કામદારોને તેમના કામના સમયને આધારે વેતન સંબંધી ઉત્તેજન આપવાની પદ્ધતિ એટલે ભિન્ન વેતન દરની પદ્ધતિ બીજો સાના માટે ભિન્ન વેતન દરની પદ્ધતિની હિમાયત કરેલી છે તો ઉત્પાદન વૃદ્ધિ માટે પ્લસ અહીંયા પ્લસ કહીને કહે છે બીજો કામદારોને ઉત્તેજન આપવા માટે પહેલું ઉત્પાદન વૃદ્ધિ માટે અને કામદારોને ઉત્તેજન આપવા માટે ટેલરે કોને ટેલરે ઉત્તેજક વેતન પ્રદાનની હિમાયત કરી આપણે આગળ જોઈ ગયા છે કે જો જ્યાં સુધી કર્મચારીને સારું વેતન મળશે નહીં ત્યાં સુધી તે કાર્યક્ષમતાથી કામ કરશે નહીં એટલે ઉત્પાદન વૃદ્ધિ માટે અને શાના માટે કામદારોને ઉત્તેજન આપવા માટે ટેલરે ઉત્તેજક વેતન પ્રદાનની હિમાયત કરેલી છે એટલે વાક્યના ઉત્પાદન વૃદ્ધિ માટે તેમજ કામદારોને ઉત્તેજન આપવા માટે ટેલરે ઉત્તેજક વેતન પ્રદાનની હિમાયત કરેલી છે અને ત્રીજો જો સ્ટેપ એકદમ સિમ્પલ ને સરળ છે કેમ એને આપણે ભિન્ન વેતન દરની પદ્ધતિ હિમાયત કરી તો દરેક કામદારોની કાર્યક્ષમતા એક સરખી છે નહીં દરેકની કાર્યક્ષમતા કેવી હોય છે અલગ અલગ હોય છે કોઈ વધુ કાર્યક્ષમતા કામ કરતું હોય છે કોઈ ઓછું કાર્યક્ષમતા કામ કરતું હોય છે તો બંનેને એક સરખો પગાર અપાય એક સરખું વેતન અપાય નહીં જે વધુ કાર્યક્ષમ કામ કરે છે એને વધુ વેતન આપવું જોઈએ અને જે ઓછે કાર્યક્ષમતાથી કામ કરે છે એને ઓછું વેતન આપવું જોઈએ અને આ જ બાબતને ધ્યાનમાં રાખીને ટેલરે ભિન્ન વેતન દરની પદ્ધતિની હિમાયત કરેલી છે વાક્યના કારખાનામાં કામ કરવાની દરેક કામદારની કાર્યક્ષમતા અલગ અલગ હોય છે દરેક કામદારની કાર્યક્ષમતા કેવી હોય છે અલગ અલગ હોય છે ને આ બાબતને ધ્યાનમાં રાખીને કાર્યક્ષમ કામદારોને વધુ વેતન ને ઓછા કાર્યક્ષમ કામદારોને ઓછું વેતન મળવું જોઈએ અને આ બાબતને ધ્યાનમાં રાખીને ટેલરે ભિન્ન વેતન દર આપવાની ભલામણ કરી છે તો છેલ્લી વાર ફટાફટ બોલો કામદારોને તેમના કામના સમયને આધારે વેતન સંબંધી ઉત્તેજન આપવાની પદ્ધતિ એટલે ભિન્ન વેતન દરની પદ્ધતિ બીજું ઉત્પાદન વૃદ્ધિ માટે અને કામદારોને ઉત્તેજન આપવા માટે ટેલરે ઉત્તેજન વેતન પ્રદાનની હિમાયત કરી છે અને કારખાનામાં કામ કરવાની દરેક કામદારની કાર્યક્ષમતા એક સરખી હોતી નથી અલગ અલગ હોય છે એટલે વધુ કાર્યક્ષમ કામદારને વધુ વેતન અને ઓછા કાર્યક્ષમ કામદારને ઓછું વેતન મળવું જોઈએ અને આ બાબતને ધ્યાનમાં રાખીને ટેલરે ભિન્ન વેતન દરની પદ્ધતિની હિમાયત કરી છે તો આ હતો મિત્રો વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતોની મુખ્ય ત્રણ પ્રયુક્તિઓ એક સમય નિરીક્ષણ બીજું ઘટી નિરીક્ષણ અને ત્રીજું ભિન્ન વેતન દરની પદ્ધતિ આવતીકાલે નવા સવાલ સાથે આપણે આગળ વધીશું જય શ્રી કૃષ્ણ